गुड मॉर्निंग। नॉर्थ गुजरात एजुकेशन सोसाइटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला ऑनलाइन शिक्षण में आप सर्वेनु हार्दिक स्वागत छे। तो आज आप जोईशु धोरण 4 विषय गुजराती पाठ 2 तेने ते उगसे जे समझूती अधूरी थी हवे आज आप आग शीखीशू। तो अँ जोईए प्रश्नों जवाब। कुकड़ीए शू कर्युं जे तमने सौथी वधु गम्युं? तो सांज सुधी कुकड़ीए पथरा पर उड़ उतर कर्या कर्युं, ए अमने सौथी वधु गम्युं। तमने शू लागे छे तेने ते उगसे? तो कुकड़ीने कलगी उगसे नहीं। आ वार्तामां तमने क्यारे क्यारे मजा आवी अने क्यारे क्यारे उदास थवायुं? तो आ वार्तामां ज्यारे ज्यारे कुकड़ीए सफलता मेळवी त्यारे त्यारे मने मजा आवी अने ज्यारे ज्यारे कुकड़ाए तेने कुकड़ीने हताश थवाय तेवी वातो कही त्यारे अमने उदास थवायुं। कूकड़ो अने कुकड़ी बंने साथे होय तो तमे तेमने केवी रीते ओळखशो? तेनो जवाब छे कि कूकड़ो अने कुकड़ी बंने साथे होय तो जेना माथे कलगी होय ते कूकड़ो अने जेना माथे कलगी न होय ते कुकड़ी। आ रीते अमे तेने ओळखीशुं। तमने दौड़वानी स्पर्धामां निष्फळता मळे तो बीजाना कहेવાથી તમે દોડવાનું કામ છોડી દો કે કરો કેમ? તેનો જવાબ છે કે મને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી હું દોડવાનું કામ છોડી ના દઉં, કારણ કે જે સતત પુરુષાર્થ કરે છે તેને સફળતા મળે જ છે। નંબર 6, એવા કયા કયા કામ છે જે તમારે કરવા છે પણ ઘરેથી કરવાને ના પાડવામાં આવે છે ત્યારે તમને કેવું થાય છે? તો એવા ઘણા કામ છે જે માટે અમારે કરવા છે પરંતુ ઘરેથી અમને કરવાની ના પાડવામાં આવે છે, જેમ કે સાયકલ ચલાવવી, અંધારામાં બહાર જવું, જાતે સ્નાન કરવું, રસ્તો ઓળંગવો, આવા સમયે અમને ગમતું નથી। તમારે કશુંક નવું શીખવું હોય ત્યારે તમે સૌથી પહેલાં કોની મદદ લો છો? તો એનો જવાબ છે કે મારે કશુંક નવું શીખવું હોય ત્યારે હું સૌથી પહેલાં મારા મિત્રની મદદ લઉં છું। નંબર 8, કોઈ કામ જાતે શીખવું હોય તો કઈ કઈ રીતે શીખાય? તો એનો જવાબ છે કે કોઈ કામ જાતે શીખવું હોય તો તેની પૂરી માહિતી મેળવવી જોઈએ, કોઈનું માર્ગદર્શન લેવું જોઈએ, જાતે પણ પ્રયત્ન કરવો જોઈએ અને જ્યાં સુધી બરાબર ન શીખાય ત્યાં સુધી હતાશ થયા વિના સતત પ્રયત્ન કરવો જોઈએ। એવું કોઈ કામ ખરું જે તમે આપમેળે શીખ્યા હો? હા, હું સાયકલ ચલાવવાનું કામ આપમેળે શીખ્યો છું। નંબર 10, આ વાર્તામાં પછી શું થયું હશે? શું કુકડીને રંગીન પીંછા મળ્યા હશે? આ વાર્તામાં કુકડીને રંગીન પીંછા મળ્યા નહીં હોય પણ તેનો પ્રયાસ ચાલુ જ રહ્યો હશે। હવે આપણે આગળ જોઈશું જોડકા જોડવાના છે તો એનો નંબર 1 પાત્રનું નામ અને એની સામે એનું વિધાન છે। તો નંબર 1 કાગડું, તો એનો સાચો જવાબ છે કે કુકડીએ નવા નવા અખતરા ન કરવા જોઈએ। નંબર 2 કુકડું, તો એનું વિધાન સાચું છે કે વાહ મારી દોસ્ત કુકડીની મહેનત રંગ લાવી। નંબર 3 કુકડી, તો નંબર 1 આવશે કે ઉડવાનું શીખતી વખતે પડાય પણ ખરું। નંબર 4 ચકલી, તો એમાં છે નંબર 3 મથી મથીને તારે શું કૂકડો બનવું છે? હવે આપણે જોઈશું કે કૂકડીના પ્રયત્નો અને એનું શું પરિણામ આવે છે। તો 1 ધ્યાનથી ઉડવાનું કામ કરવા માંડ્યું એટલે એનો જવાબ છે કે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ। સાંજ સુધી પથરા પર ઉડ ઉતર કર્યું, તો એનો જવાબ છે કે સાંજે આવી ત્યારે એ ખૂબ જ ખુશ હતી। નંબર 3 બી ગઈ ને જોર કરીને ઉડી, તેનો જવાબ છે કે પાસે પડેલા એક પથરા પર ચડી ગઈ। હવે અહીંયા છે કે વાક્યના ખોટા ભાગ નીચે લીટી કરો અને તેટલો જ ભાગ સુધારીને લખો। તો નંબર 1 કુકડીને થાક લાગે ત્યારે વંડી પર રમવા જતી, તો ખોટું છે કે થાક લાગે ત્યારે વંડી પર રમવા નથી જતી, તેને મજા પડે ત્યારે તે વંડી પર રમવા જતી। નંબર 2 કુકડી હોશિયાર અને મહેનતુ હતી, તો આ વાક્ય સાચું છે। પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગે ખરી, તો આ પણ વાક્ય સાચું છે, કેમ કે પક્ષીઓ બધા કહેતા હતા કે જો કુકડી મહેનત કરશે તો એને કદાચ કલગી ઉગે પણ ખરી। નંબર 4 કુકડીને થતું કે કુકડું કેવો નસીબદાર, તો આ વાક્ય પણ સાચું છે, કેમ કે એ મનમાં વિચારતી હતી ને કે કુકડું કેવો નસીબદાર છે કે એને રંગીન પીંછા મળ્યા છે, એમાંથી કલગી મળી છે અને સરસ મજાના કૂદકા મારીને વંડી ઉપર ચડી શકે છે। નંબર 5 બિલાડીના ધક્કાથી કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી, તો એમાં આવશે કે ધક્કાથી નહીં પરંતુ એ બીકથી ઉડી હતી, કેમ કે આપણને ખબર છે કે બંને બિલાડીઓ ઝઘડતી ઝઘડતી ત્યાં આવે છે
અને એમની બીકથી કુકડી ઉડીને થોડા દૂર પાસે એક પથ્થર ઉપર ચડી શકે છે. હવે અહીંયા જો આપણે જોઈએ કે જોડી બનાવવા મુખ્ય શબ્દના અર્થ સમજો, વાતચીત કરીને મુખ્ય શબ્દ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલ હોય તેની સામે સાચું કરો. તો નંબર એક છે રડ, હઠ, આગ્રહ અને જીદ. તો અ વાક્ય છે કે મનોજ મામાના ઘરે જવાની રઠ લઈને બેઠો. તો આમાં એ વાક્ય સાચું છે. રઠ એટલે કે હદ, જીદ, આગ્રહ. તમે કોઈ બી વાતની જીદ કરો છો તો મમ્મી તમારી જીદ પૂરી કરે છે. એ નંબર બ બીજું એટલે કે મમ્મીએ ચોકલેટ આપી પછી ઋત્વી રઠ લઈને મજાથી ચોકલેટ ખાય છે. તો એ વાક્ય ખોટું આવશે કેમ કે તમને ચોકલેટ મળી ગઈ છે તો તમે પછી ફરીથી જીદ કરશો ખરા, ન કરાય. એવી જ રીતે નંબર બે અભિલાષા. તો ઉત્કટ ઈચ્છા, તીવ્ર ઈચ્છા. તો વિક્રમને નાનપણથી જ આકાશમાં ઉડવાની અભિલાષા હતી. તો એ વાક્ય સાચું છે. સંગીતાને ભૂખ નહોતી લાગી એટલે જમવાની અભિલાષા હતી. તો એ વાક્ય ખોટું છે. નંબર ત્રણ હરખ ગેલું. તો એનો અર્થ થશે અતિશય આનંદથી ગેલું બનેલું, ખૂબ હરખથી ભાન ભૂલેલું. તો અ છે મુમતાજને ગુસ્સો આવતા હરખ ગેલી થઈ ગઈ. તે વાક્ય ખોટું છે કેમ કે કોઈને ગુસ્સો આવે તો એ હરખમાં આવી જાય. હરખમાં ક્યારે આવે કે જ્યારે ખૂબ જ ખુશ હોય છે. તો એનું વાક્ય છે કે પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતા તે હરખ ગેલી થઈ ગઈ. તો એ સાચી વાત છે. જેમ કે તમે પણ કોઈ સ્પર્ધામાં નંબર આવે છે તમારો, તમે વિજેતા જાહેર થાઓ છો તો તમે ખૂબ જ ખુશ થઈ જાઓ છો. હવે છે નંબર ચાર વંડી. તો વંડી એટલે કે ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત. જેમ કે આપણે પાઠમાં ચર્ચા કરી હતી કે વંડી એટલે કે નાની પાડ.